રાજકોટ જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અસંતુષ્ટ જૂથને સાનમાં સમજાવી દેવામાં આવ્યા હતા. તે પૈકીના કેટલાક સદસ્યો હાજર નહીં રહેતા ચેરમેન પદે ગોવિંદભાઈ રણપરિયાની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. 13 સદસ્યોની હાજરીમાં રણપરિયાના બિનહરીફ વરણી થઈ હતી, તેમજ ચૂંટણીમાં છેલ્લે સુધી ખેંચાખેંચી જોવા મળી હતી. ચૂંટણી સમયે અસંતુષ્ટ જૂથ હાજર નહીં રહેતા ચેરમેનની ચૂંટણી ધાર્યા પ્રમાણે બિનહરીફ થઈ હતી. 13 સદસ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારી એટી પટેલે કોઈ વિવાદ વગર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી હતી. ગોવિંદભાઈ રણપરિયાની ચેરમેન પદે વરણી થતા લોકોએ હારતોરા અને મીઠામો કર્યા હતા. ઠેર ઠેરથી ગોવિંદભાઈ રણપરિયાને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની અધ્યક્ષની આજે ચૂંટણી હતી અને ફરી વખત ગોવિંદભાઈ રણપરિયા બિનહરીફ ચેરમેન તરીકે આજે વિજેતા જાહેર થયા છે. રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું આખું આ માળખું કે જે તમામ આગેવાનો સાથે મળીને આ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને એટલે જ એનું આ પરિણામ છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, રાજકોટ ડેરી હોય, માર્કેટિંગ યાર્ડો હોય કે જિલ્લાના કોઈપણ સંઘો હોય, એમાં સૌ સાથે મળીને સમગ્ર ભારત દેશની અંદર રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખાની કાયમી માટે ચર્ચા થાય છે. આ માળખાને આગળ લઈ જવા માટે જે સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખાસ આજે યાદ કરું મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર કે આ સહકારી ક્ષેત્રના માળખાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, આજે એના કામને આગળ લઈ જવા માટે સૌ આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદોની વાત આવતી હોય, ખેડૂતોની વાત હોય કે ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો કે પશુપાલકોની એની હંમેશા ચિંતા કરીને સારામાં સારું પરિણામ આપવા માટે અમારી આ ટીમ કટિબદ્ધ રીતે આગળ વધી રહી છે અને એના ભાગરૂપે ચૂંટણી તો એક ગૌણ પ્રક્રિયા છે. ફરી વખત ગોવિંદભાઈ બિનહરીફ ચેરમેન તરીકે જાહેર થયા છે, એમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર કે જે લોકોએ સહકારી ક્ષેત્રના માળખા ઉપર ભરોસો મૂક્યો છે, ભરોસાને કાયમ રાખી અને આવનારા દિવસોમાં સાથે મળીને પ્રયત્નો કરવા. ના એવું ના એવું એવું કંઈ નથી કીધું, એમ કે સહકારી ક્ષેત્રની અંદર સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં આગેવાનો અમે એક નક્કી કરેલું છે કે સહકારી ક્ષેત્રના માળખાનો વિકાસ થાય, માળખું આગળ જાય દિશામાં સતત પ્રયત્નો છે. આજે બિનહરીફ ચૂંટણી જાહેર થઈ છે, બધા ડિરેક્ટરો 14 ચૂંટાયેલા ડિરેક્ટરો કે 14 આજે સાથે છે અને સાથે મળીને પ્રયત્નો કરીને આવનારા દિવસોમાં મુખ્ય ધ્યેય એ છે કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોનો, પશુપાલકોનો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જિલ્લાના તમામ લોકો સાથ આપે એ માટે સતત પ્રયત્ન. સહકારી ક્ષેત્ર અંદર કીધું કે કોમ્પ્રોમાઇઝ ન હોય, કારણ કે ખેડૂતોના હિત માટેની કામ કરતી સંસ્થા છે. આટલા વર્ષોના નેતૃત્વમાં વિઠ્ઠલભાઈના કે સંસ્થાઓ આગળ આવી રહી છે એટલે કોમ્પ્રોમાઇઝ જેવું ન હોય, પણ કદાચ ક્યાંક પ્રશ્ન આવતો હોય તો સમજાવીને પણ એક સહકારી ક્ષેત્ર માટે સાથે મળીને કામ કરવું છે. આજે બિનહરીફ ચૂંટણી જાહેર થઈ છે, બધા સાથે મળીને આજે ડિરેક્ટરો પણ 14 વ્યક્તિગત રીતે ચૂંટાયેલા ડિરેક્ટરો છે, બધા આજે હાજર છે એટલે સાથે મળીને આવનારા દિવસોમાં આગળ વધી રહ્યા છે. પ્રશ્ન ક્યાંય એવો નથી કે ધ્યેય અમારો સહકારી ક્ષેત્રને આગળ લઈ જવાનું છે, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં જે લોકોએ ભરોસો અમારી પર મૂક્યો છે એનું 100% પરિણામ અમારી સહકારી ક્ષેત્રની આખી ટીમ સાથે મળીને આપવાના છે. એટલે હું પોતે રાજકોટ જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે હું ડેરીની અંદર ડિરેક્ટર છું, કેમ કે અમારો એક મુખ્ય ધ્યેય છે અને સૌ આગેવાનોનો કે સહકારી ક્ષેત્રના માળખાને આગળ લેવા, કારણ કે લોકોએ જે ભરોસો એટલા સમય ઉપર મૂક્યો છે એ ભરોસો કાયમ રહે દિશામાં અમારા સતત પ્રયત્નો રહેશે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી 2.5 વર્ષની મુદત માટેની ટર્મ માટેની ચેરમેનની ચૂંટણી એક વખત ડેપ્યુટી કલેક્ટરની તારીખ આપવામાં આવેલી અને ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, કોઈ અનિવાર્ય કારણોસર ચૂંટણી મોકૂફ રહી હતી. પહેલાં પણ અમારું જે કંઈ વાત હતી એ સર્વાનુમતે ચૂંટણી થાય એના માટેની વાત હતી, એ વાત ઉપર અમે મક્કમ હતા અને બધા સભ્યોએ અમારી લાગણીને માન આપ્યું અને જે મને સર્વાનુમતે બિનહરીફ તમામ સદસ્યોએ ચૂંટી કાઢેલ છે. નાના મોટા પ્રશ્નો હતા, જયેશભાઈ રાદડીયાએ એની સૂઝબૂઝથી સમજાવી મારી સાથે બેઠાડી વાટાઘાટો કરી
અને એનો પણ સુખદ ઉકેલ આવી ગયો છે. નાના મોટા જે કઈ વહીવટી પ્રશ્નો હોય એને કહી દીધું, ભાઈ તમે ચેરમેન જોડે બેસી લ્યો અને બેસીને તમે જે કઈ હોય મેં ચેરમેન સિંહ સૂચના આપી દીધી. ના, એવી કોઈ કમિટીની નિયુક્તિની કોઈ વાત નથી, અને ભૂતકાળમાં પણ અમારી કમિટીઓ હતી જ અને છે, અને જો ભવિષ્યમાં જરૂર પડશે તો અમે કમિટી બનાવશું. અત્યારે કોઈ કમિટીની કઈ વાત છે. આગળનો લક્ષ્યાંક આ ડેરી સફળ સંચાલન કરે છેલ્લા 15 વર્ષથી હું ચેરમેન તરીકે જવાબદારી સંભાળું છું, અને જ્યારે મેં વહીવટ સંભાળ્યો ત્યારે 30 કરોડનો ટર્નઓવર હતો. આજે 850 કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરી છે, અને જે ગ્રાહકોની જરૂરિયાત છે એ જ રીતે ઉત્પાદકોને પૂરતા ભાવ, ગ્રાહકોને સારી ક્વોલિટીનું દૂધ મળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે, અને એ પ્રયત્નો અમારા ચાલુ રહેશે. નવા પ્રોજેક્ટ લગભગ અમારું પ્રોજેક્ટના કામ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ નાના મોટા કોઈ કામો બાકી હશે એ અમે નવા પ્રોજેક્ટ લાવી અને પૂર્ણ કરીશું.